ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ ફર્સ્ટમાં આગળ સ્ટેપ જોઈશું. સ્ટેપ છે 38 અને 39, પગલું 38 અને સ્ટેપ છે 38. ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને લખો. આપણે જોવાનું ચિત્ર કે આ ચિત્ર શાનું છે? ફૂલ છે, ચંપાનું ફૂલ છે. દેખો, ચંપો છે અને આ ચિત્ર સન યાની કે સુરત દાદાનું છે. તો આપણે ફ વત્તા ફૂ યાને કે ફૂલ અને ફ્લાવર, અને સન વત્તા સુ યાને કે સૂરજ, સન. હવે આપણે જોઈશું ફૂલ. ફૂલ, 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 ફૂલ. આ રીતે આપણે લખીશું ફૂલ, ફૂલ. હવે સુરસ, સસલાનો સ આવશે, સુ રમકડાનો ર, અને જલાનું જમરૂકનું જ સુરજ. સુ ર છ, સુ ર છ, સુ ર છ, સુ ર છ, તે સુ ર જ. આ રીતે આપણે લખીશું. હવે વાંચો ને લખો. હવે કુ ખુ ગુ ગુ ચુ છુ જુ જુ, બારક સરળી પ્રમાણે હવે કુ ખુ લેવાનું આપણે. કુ 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 અને કુ. હવે ખટારાનો ખ, ખુ 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 ખટારાનો ખ, ખુ. હવે ગુ 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 ગુ. અહીં આપણે લાઈન બનાવવાની છે આ રીતે. હવે ગોગરનો ગુ, ગુ 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 ગુ. હવે ચકલીનો ચ, ચુ ચુ. આપણે લાઈન બનાવી દઈશું આપણે અહીંયા. ચુ 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 અને ચુ. હવે છત્રીનો છુ, છુ 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 અને છુ. હવે જુ, જમરૂખનો જો આવશે આ રીતે, જુ 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 અને જુ. હવે જજબલાનો જ, જુ 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 છુ 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 છુ. આ રીતે જુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ 38 જોયા, હવે 39 જોઈશું.
સ્ટેપ 39 ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને લખો. મવત યાની કે મૂળ, મૂળ એટલે કે રૂટ. અને હા, આ તો તમને ખબર જ હોય, આ કોણ યુઝ કરે છે આપણા ઘરમાં? મમ્મી યુઝ કરે છે ને, હા, કિચનમાં. ક વત્તા કુ યાની કે કુ ક ર. હવે આપણે લખીશું મરચાનો મ અને નળનો ઓળો. પહેલાં આપણે શું બનાવીશું? લાઈન બનાવી દઈશું. મૂળ, 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 મૂળ. હવે કુકર, 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 કુકર. હવે આપણે જોયું કુ ખુ ગુ ગુ, ઓકે. પછી ચુ છુ જુ જુ જ. પછી શું આવશે? ટ આવશે, ટુ. ટુ ઠુ ડુ ડુ. ઉણું તુ થુ દુ. એ રીતે હવે આપણે ટુવાળી લાઈન લખીશું. ટુ 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 અને ટુ. હવે ઠળિયાનું ઠ, ઠુ. આ રીતે ઠુ 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 ઠુ. હવે ડમરાનો ડડુ, ડુ 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 અને ડુ. હવે ઢગલાનો ઢ, ઢુ 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 અને ઢુ. હવે હું તું થું અને ડુ. અણ ફેનનો અણ છે. હવે તપેલીનો તું, તું 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 તું. હવે થળનો થ, થું. થુ 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 થુ. હવે દડાનો ડુ, દુ 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 અને દુ. આ રીતે આપણે દ સુધી કર્યું. બાકીનું આપણે નેક્સ્ટ વીકમાં જોઈશું. એટલે આપણે બોલતું જવાનું અને લખતું જવાનું. કુ ખુ ગુ ગુ ચુ છુ જુ જુ ટુ ઠુ ડુ ઢુ ઉણું તુ થુ અને દુ. એટલે કે દ સુધી આપણે શબ્દ અક્ષર
શીખી ગયા છીએ, બાકીને આપણે નેક્સ્ટ વીકમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેજ નંબર 72 અને 73 નંબરનો પેજ તમારે વર્કબુકમાં અને નોટબુકમાં કમ્પ્લીટ કરવાનો છે. પણ બોલતું જવાનું અને લખતું જવાનું છે. શબ્દની ઓળખ જો બોલતા જશો અને લખતા જશો તો જ ખબર પડશે કે આ શબ્દને આ રીતે આપણે વંચાશે. બાકી એમ નેમ લખશો તમે તો તમને શબ્દની ઓળખ ખબર પડશે નહીં. તો તમારી નોટબુકમાં પણ પેજ નંબર 72 અને 73 કરવાનું છે.